શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. એક દિવસ મોટા સંતે આ કીર્તન ગવડાવ્યું, જે એક વાત સુણો વ્રજવાસીએ પુરુષોત્તમ બોલી આપી છે. એ ઉપર વિસ્તારીને પોતે વાર્તા કરી, જે આકાશ ને ઠેકાણે તો અક્ષર છે, ને અંધકાર ને ઠેકાણે માયા છે, ને વાદળા ને ઠેકાણે મહાવિરાટ છે, ને પક્ષી ને ઠેકાણે શુદ્ર વિરાટ છે, ને વીજળી ને ઠેકાણે અક્ષર ના મુક્ત છે, ને પોતે તો આકાશ ને વિશે જેમ શબ્દ છે તેની પેઠે અક્ષર માં રહ્યા છે. શબ્દ છે અને લય નથી પામતો, અર્થ માત્ર નો આશ્રય શબ્દ. મહારાજ વચ્ચાવત માં કીધું, અને ક્યાંથી થયો, ક્યાં સમાય છે, કેટલા શબ્દો ભેરા છે આકાશમાં, અને આપણે એને નિર્લેપ કેવો પડે. ચાર ભૂતને તો ધરી જ રહ્યો છે આકાશ, ઉપરાંત શબ્દ સાઉન્ડ ચાલુ થયો ત્યારનું આકાશમાં છે. એ બધા ડઝન ડિસેપ્ટ નિર્લેપ કહેવાય. અને પોતે તેમ બોલ્યા છે, અક્ષર મારો શરીર છે, હું અક્ષર નો આત્મા છું. એક વાત આમ કીધું, બીજી વાત તારે એનો સંબંધ લેવા જાઉં તો કઈ મેળ ન થતો. આ ન થતું તો પછી ભાઈ તમે ઓલા અખંડ ગુરુ માં બેસી જાઓ, નામ જપવામાં બેસી જાઓ, કે ઓલા લખવા બેસી જાઓ, પુસ્તક લઈને લેખા કરો. આ અઘરી વાત છે. નિત્યાનંદ સ્વામી નું પુસ્તક વાંચવા માટે તો અમુક પ્રકારની સમજણ પહેલેથી કેળવવી જોઈએ, સહી એનું હાથમાં અડાય. આવું તો ઘણા કરે છે, કોલેજમાં બધા બીએ ઘણા થતો હોય, 500 જણા બેઠા માટે 250 જણા બીએ ની ડિગ્રી લઈ ગયા, કઈ બધા હોશિયાર થઈ ગયા, નોકરી ના આપે, કઈ આવડતું નું એમ બીએ થઈ ગયું, વાંચી વાંચે નોકરી. બેચલર ઓફ આર્ટ પદવી છે, ઉપાધિ છે, અને પછી એમ જ જોયું તો માસ્ટર ઓફ આર્ટ છે. પીએચડી થઈ જશે, ડોક્ટરેટ, સાવ નિષ્ણાત. હલો, અને માયા પરંત્યમી મુખમ ચ વિલજ્જમાના, એ શ્લોકમાં કહ્યું છે એમ પુરુષોત્તમ ભગવાન આગળ માયા ઉભી રહેતી નથી, ને મહાપુરુષ સાધિક ને તો પાસે રહે છે કે વૈરાગ પુરુષના ને પ્રધાન પુરુષના ને મૂળ પુરુષના ને અક્ષરના જે ભક્ત છે તે તો પરતંત્ર છે. અક્ષરના ભક્તો પરતંત્ર છે, સ્વતંત્ર નથી. સ્વતંત્ર મુખનો તો આપણે કોઈ ભેટો જ નથી થતો. કારણ કે આપણે ઓળખી ન શક્યું. મહારાજ ને કેટલા ઓળખી થયા, બહુ ઓછા. જી કેટલા ઓળખી ગયા, જેવા છેવા, બહુ ઓછા. આ જોગી સ્વામી છે, એને ખાલી સ્વામિનારાયણ ની ધૂન જ પસંદ, એને ક્યાંય કથા અને વિદ્વતા ભરું પસંદ નથી. તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ રાજી થાય, શું કામ થતા છે વિચાર કરો. એને કોઈ સ્વામિનારાયણ ની ધૂન કરી અતિશય પ્રિય છે. સુરતના સંતે કીધું, સ્વામિનારાયણ પધારો, ધૂન કરતો આવું, શું કામ મને વાત કરી, કાને કરી હતી, વાઈ લવથી. ને બધા ધૂન જ કરે છે, કોઈ બીજાનું નામ નથી લેતા, સ્વામિનારાયણ નામ લે, વાઈ એ તો હું આવું આ ઉમરે હું સુરત આવીશ.
ધૂન કરાવ. બોલાય કીધું ભાઈ બે વર્ષ ધૂન કરશો, અખંડ ધૂન કરી રાજી થઈ ગયા. ક્યાંય એને જવાની ઈચ્છા નહીં, એમ નહીં કે તબિયત તાવ નહીં, એ ક્યાંય જાય એને ગમે જ નહીં, સ્વામિનારાયણ મૂકી જવું. પણ છતાં આ કર્યું એટલે હાલો જાય સ્વામિનારાયણ. શું જોઈ ગયા છે, કઈ જોયું હશે ને? ત્યાં જેમ ન કે લોલમ લોલ જાજુ ઉંમર નો ફરક, 15-20 વર્ષ નો ફરક હશે, 15 વર્ષ નો. 95 ના હશે ને, 94 ના છે, 80 ના, 14 વર્ષ નો ફરક છે. 15 બોલ્યું, એક કાઢી નાખો, એક વધી ગયું તમારું, એક વધુ જીવવું પડશે. એક ખોટું બોલી ગયા તો એનું જોઈ. આ ફરક છે એમાં ને એમાં, ઓલા ને પરતંત્ર છે ને આ સ્વતંત્ર છે. સ્વતંત્ર મુક્ત એટલે શું? નારાયણભાઈ ઈગાભાઈ ઠક્કર ને સ્વતંત્ર કહેવાય. એ આચાર્ય ને કહી દે કે મારે તમારામાં એવું શું છે કે હું તમારો વિરોધ કરું છું, તમે મારા વિરોધ નહીં લાયક નથી. હું સ્પષ્ટતા છું, અભય છે, મને નિર્ભય છું. હું બીને ન કરું એવું નથી કે મારે તમને કેવું હોય તો અહીં આવીને કહી દઉં તમને. એની આજ્ઞા લોપી મારા મારા આચાર્ય કહ્યું માનજો. બીજું કઈ નથી, મને જ કીધું તેજેન્દ્ર પ્રસાદ. અમારે બીજું કઈ નથી, આ મંત્રો ને શાસ્ત્રીઓ ને વિરોધી જ છે કે નારાયણભાઈ ત્યાં થારોડીમાં ગુરુકુળ ત્યાં શું કામ ગયા? મેં કીધું આ તો સ્વામિનારાયણ નું ગુરુકુળ છે, સંતો આરે એ જ છે, ને બે એક ઉપાસક છે. તો મુસલમાન નું હોય તો જાય, સ્કૂલ નું હોય તો, શિક્ષક છે, અને ગમે કોઈ ભણતું હોય તો. તમને આમ છે કે શિક્ષા પત્ર વાંચો છો, એ કુરાન માંથી સારું કાઢી દે કે આવું તો મહારાજે કીધું છે. ધર્મ છે, આ વિરોધ છે બેઠા. તમે માણસાના મંત્ર, ઢીકડાના મંત્ર, પાંચ સાત મંત્રી ભેગા કર્યા તો હું જ ગયો તો આર્મી ચક્કર કરું. લખી આવ્યું છતાં પૂછીને કહું, પૂછો કે ન પૂછો, આ તમારો શોક સંદેશો વાંચવાનો છે. ભાઈ તો ધામમાં આવ્યા ગયા છે, શોક સંદેશો વાંચવાનો છે, હું વાંચવાનો છું. લખવું એટલે લખી દો, પેલો ઉભો થઈને બોલવાનો છે કે અમે ગયા હતા અને આને આ ના પાડી છે શોક સંદેશો ધર્મના વડાએ. આ ન ગયો હતો એક બીજા સંત હતા નાનપણા મંદિર ને એને કાઢી નાખતા, તમે સુગામી 50 જણા તમે જમાડ્યા, સાધુ આવ્યા હતા બીજા કચ્છથી નહીં, બધા નાને જમાડ્યા. તમે શું કામ એને પીછા વગર રાખે, 9 વાગે આવી જાવ. 9 વાગે પેલા પૂર્ણ હું પહોંચી ગયો, ચેન્જ ટેબલ કે મારા આવે તે જેને પ્રસાદ. કારણ કે ઓજી સ્વતંત્રતા છે, એ સ્વતંત્ર એટલે ગમે તેમ નહીં. આ બધા પરતંત્ર છે, બીજા બધા ગોલોક ના શેઠ દુઃખ ના બધા પરતંત્ર છે. કારણ કે એના જે ઈષ્ટદેવ છે એ આની આજ્ઞા પ્રમાણે કરે એટલે પરતંત્ર છે. કે ખોટા નથી, સારા માણસ હોય, નીતિમત્તા હોય, પણ પરતંત્ર એનો જે ઈષ્ટ છે એ આની આજ્ઞામાં હોય મહારાજ ની, એ એટલું જ કરી શકે. અત્યારે નથી એની આજ્ઞા એટલે ન પડે વરસાદ. જૂન જુલાઈમાં જ છે એની આજ્ઞા, એનું જે ક્રમ બાંધેલું જે પ્રમાણે આવશે વરસાદ. હમણાં કોઈ ગમે તેટલા યજ્ઞ કરો, હાલો. અને પુરુષોત્તમ ના જે ભક્ત છે તે તો સ્વતંત્ર છે, ને તે જેવો તેવો હોય તો પણ ઇન્દ્ર, બ્રહ્મા, વૈરાજ પુરુષ કે પ્રધાન પુરુષ જેવો થાય છે. આવો આવો જે થાય જેવું તેવું કહેવાય. અનંત મુક્ત છે, સાધન કરી કરીને પ્રાપ્ત થયા હોય,
મહારાજ જયારે અખંડ ન રહ્યા હોય ને હવે સ્થિતિ ને પાયમાં અનાદિ ની, એમાં નાનામાં નાનો છે એ આ બધા કરતા મોટો છે. જેને ઉપાસના અતિ દ્રઢ હોય તો તે મૂળ પુરુષ જેવો પણ થાય, મૂળ પુરુષ જેવો પણ થાય. મૂળ પુરુષ વિરાટ નારાયણ આ બધા એક ના એક છે, એના જેવો થાય ઉપાસના દ્રઢ હોય તો. આ મોટું લાગે છે મૂળ પુરુષ જેવો થાય. જ્યાં સુધી આ મૂળ પુરુષ મોટા લાગે છે ત્યાં સુધી સ્વામિનારાયણ ઓળખાણા નથી. બાપા ના કયો મોટા નથી લાગતા તેને, હમણાં મોટા કઈ બતાવો, મૂળ પુરુષ એટલે કૃષ્ણ. દળ ભરેલું છે એટલે શુદ્ધ સંપ્રદાય, એટલે એવા કોઈ મોટા મહારાજ ની આજ્ઞામાં રહેતા હોય, એમાંનો સમાગમ કર્યો હોય, એને અનુમૃત્યુમાં રહેતા હોય તો અનંત જન્મથી ખૂટેલો તો છે, રહેતા રહેતા એના પ્રવાસ ને સમાગમ ને લઈને અમુક સ્વભાવમાં કઈક અમુક આવી જાય ને એનો સમય નીકળી જાય તો પછી સાચી સમજણ આવે. રેસી જાય ઓવર તમારે દોડવાની જરૂર નથી. 200 મીટર ની રેસ હોય દોડી લો તમે 200 મીટર, પછી કદાચ તમે સ્પીડ માં હો તો 2-4 મીટર આગળ આવેલા જાઓ, બાકી યુ નીડ નોટ રન ધેન. સ્વામિનારાયણ સર્વોપરી સમજાઈ ગયા, સ્વામિનારાયણ સર્વશ્રેષ્ઠ સમજાઈ ગયા, સ્વામિનારાયણ અક્ષર પણ સમજાઈ ગયા, પછી દોડાદોડી છે નહી છે આ નથી, એટલે દોડાદોડી કર્યા કરે છે. હજી રેસ પૂરી નથી થઈ, લિમિટ છે તમારે તરવામાં હોય સ્વિમિંગ પુલ માં કે 200 મીટર ની છે, આમ જઈને આવું 2 વાર 4 વાર થયા પછી તમારે તરવાની જરૂર નથી, રેસ પૂરી થઈ ગઈ. હજી ચાલુ જ નથી થઈ ગઈ, હજી તો બેઠા છે, કોશિશ કરી છે. ત્યાં તો વખાણ થવા માંડ્યા, કોઈ દાદો ખાતે ને કોક રામકૃષ્ણ કોક રામ લક્ષ્મણ આવા બધા એવો આળા હૃદય નો છે ફક્ત કે માની લે બધું. હાલો ઉપાસના અતિશય દ્રઢ હોય તો પણ મૂળ પુરુષ જેવો કેમ? મોટે બોલ. ઉપાસના અતિશય દ્રઢ હોય તો પણ મૂળ પુરુષ જેવો કેમ? મૂળ પુરુષ જેવો નથી, મૂળ પુરુષ જેવો થાય તમને જ્યાં સુધી મૂળ પુરુષ મોટો લાગે છે આવો તો હોય જેવો તેવો હોય, પણ ઉપાસના દ્રઢ હોય એ મૂળ પુરુષ જેવો તો એટલે કૃષ્ણ જેટલી સામર્થ્ય તેમાં હોય એમ જેવો, એટલે વાત આખું. જેને ઉપાસના અતિશય દ્રઢ હોય એ આગલી લાઈન વાંચે નથી ઉપર નહી, ને જેવો તેવો હોય, જેવો તેવો હોય સમજો હવે આપણે એવાય નથી જેવા તેવાય. તમને એમ થઈ ગયા એટલે તમને ઓલું થઈ ગયા ખોટા છે, મૂળ પુરુષ થઈ તો બતાડો મૂળ પુરુષ જેવા. મૂળ પુરુષ એટલે ઓછી વાત છે, સર્વોપરી ઉપાસના એટલે કોઈ નજરમાં ના આવે એના જેવું, નજરમાં ના આવે એટલે ઉપાસનામાં નજરમાં ના આવે, બાકી તો એ બધા કરે તમે થઈ બતાડો છો એવા જેવો તેવો શબ્દ છે એના ઉપર છે આવો હોય તોય. આ તો ગોપાલ સ્વામી છે, કેટલાય છે લક્ષ્મીનારાયણ માં કોર્નર ઉપર છે મંદિર, અહીંથી જાય ને કોર્નર ઉપર છે લક્ષ્મીનારાયણ, અમારા સગાનું છે બ્રાહ્મણ છે વેણીભાઈ ના, એ લક્ષ્મીનારાયણ છે. ફરક ખરો કે નહીં, ત્યાં જવા વાળો ને અહીં જવા વાળો, અહીં આવે છે તો સ્વામિનારાયણ છે ને ત્યાં ખાલી લક્ષ્મીનારાયણ જ છે. Thank you.
જેવું તેવું એટલે કેવું? હાલો વાંચે જેવા તેવા ખબર પડે, એક મગજમાં ફરાઈ ગયું છે કે અમે સ્વામિનારાયણ ને સર્વોપરી સમજીએ છીએ, અમે ભક્તિ કરીએ છીએ, આ બધા કરતા એવા કેમ થાય? એવા થઈ બતાડો, બોલો. વાંસળી વગાડતો અને કાલની ના નીર શાંત થઈ જતા, અને 7 વર્ષની ઉંમરે કાલીનાથ ને નાહતો હતો, નૃત્ય કરી શકતા હતા મોત ઉપર, નાગ ઉપર. અને આપણે સર્વોપરી માનવા વાળા વીછી નીકળ્યો તો ભાગીએ છીએ, લાકડી કાઢી નાખી, એમાં સરપ નીકળ્યો તો આપત. હું શું એટલે નાની વાત છે? એક પત્ની થી થાકી ગયા છે, નરસ ખોટી વાત, એક પત્ની થી થાકી ગયા છે કે હવે ભાઈ ભાઈ થઈ જાય. બોલા 800 પટરાણી, 16,108 હાથ મૂકી જોજો, ખપડ પડશે ભર બજાર ચંપલ. આ મૂળ ગુરુ છે. મૂળ પુરુષ કેમ થાય એટલે એ થવું અઘરું છે એમ એ કહેવા માંગે. આવું તો થાય શુદ્ધ ઉપાસના હોય તો. શુદ્ધ ઉપાસના થઈ નથી અને શબ્દનું જ્ઞાન પકડી લીધું છે, બધા કૃષ્ણથી શ્રેષ્ઠ. અમારે ત્યાં હતો એક સાધુ, લાંબા નામ શું કાઢી મૂકું, કોઈ કૃષ્ણચરણ, એ ગાંડા ને જેમ બોલે પણ કૃષ્ણ ને તમારા દર્શન નથી. આ વાત સાવ સાચી છે, ગોપાલ સ્વામી કહી શકે, એવું ગુણાતીતાનંદ સ્વામી કહી શકે કે મૂળ પુરુષ વૈરાજ નારાયણ ને એના પછી મૂળ અક્ષર ને એને પ્રેરણા દ્વારા આપે. શાસ્ત્ર નો ક્રમબદ્ધ પર્યાય છે, આવું તો હોય એ બોલી શકે, આપણે બોલવા પડે. ભક્તિ વેગ માં આવી ગયા હોય ગુરાણી સ્વામી, એને સ્વામિનારાયણ સ્વરૂપરી આવે, રોમે રોમ માં વસી ગયો હતી, એને વાત કરતા હોય ત્યારે કે બાકીના તો દર્શન નથી મહારાજ, આ પકડી લીધું ઠેડાયા કૃષ્ણ મહારાજ દર્શન નથી. હા, એને દર્શન હોય કે ન હોય, એના દર્શન કરવા ગોકર્ષ્મી દિવસે લાખો માણસ ભેગા થાય છે. તારું સાંભળવા કોઈ નથી કરું થતું. સ્વામિનારાયણ ને સર્વોપરી કહેવામાં બીજાનું અપમાન નથી થયું કે આપણે પાત્ર નથી આવું. કોઈ બોલે છે જેમ જેમ શ્રીમંતાય આવતી જાય એમ નરમાશ આવ્યું છે, તો જેમ જેમ ધાર્મિક સમજણ આવતી જાય એમ એમ તો નરમ થઈને ઘનશીલ થવું જોઈએ. તમને આ કેમ થાય? એક ગોવાળિયા તો બની જુઓ, કૃષ્ણની વાત પછી મૂકી દીધું તું એ લોકો દુરાચાર અને રાજપાટ ને બધું કૃષ્ણ માટે. અમે એ નથી કરી શકતા. નાની હસ્તી હતી કૃષ્ણ, એ જન્મો ત્યારે કાળી મેઘલી રાતના જન્મો, મા બાપ ન રહ્યા, દુઃખ ન રહ્યું. એક દિવસના કૃષ્ણને મા બાપનું સુખ નથી મળ્યું. મયરો ત્યારે આખું કુળ નાશ, સગા વાલા બધા ખલાસ, છતાં જન્મથી માંડીને મૃત્યુ સુધીમાં એને કાર્ય કર્યું મનુષ્ય તરીકે. એમાંય સંભળાય છે, ચારો જગને નામ સુનાય, કૃષ્ણ કનૈયા તું ની તું. એ નાની વસ્તુ છે, મૂળ પુરુષ જેવો. હું કાઢી નાખી મગજમાંથી. હું બચકાર તો હું કોક વાર કે ભાઈ ચાલો સ્વામિનારાયણ છે ને વાત આ સાચી છે એમ લઈને કેતો, બાકી અનલેસ યુ નો એમ યુ નો રાઈટ ટુ ધેમ. કૃષ્ણ ઓછી 2000 વર્ષ થશે ને તોય કૃષ્ણ ભૂલાવાનો નથી આ લોકમાં. બીજા
તમે એમ કહી શકો અત્યારે મારા જે 220 વર્ષ થયા છે, આ બ્રહ્માંડ માંથી કૃષ્ણ ભૂલાય નહીં, આ બ્રહ્માંડ માંથી હજી 1500 વર્ષ નો જ ગાળો હતો રામાવતાર માં ને કૃષ્ણાવતાર, 1500 નો જ ગાળો. ત્યારે તો ભગવાન તરીકે, રાજા તરીકે, રામરાજ તરીકે, સુધારક તરીકે, એક પત્ની વધાર તરીકે રામની કેવી મહાનતા હતી. આને લૂંટી નાખો સાવ, યુપી સિવાય ક્યાંય નથી રહ્યું રામનું. આમ છે નો કે જેમ આપણે અહીંયા આફ્રિકામાં જઈને સ્વામિનારાયણ કરીએ કે અમેરિકામાં જઈને કરીએ, દેટ ઇઝ ડિફરન્ટ. તમે તમારા અમુક ધ્યાન થઈને કરો છો. આ તો છાઈ ગયો કૃષ્ણ જયારે કોર, અને ત્યાં સુધી કે જેને વેદના ભાગ પાડ્યા, ચાર ભાગ પાડ્યા, જેને એટલા શાસ્ત્ર રચ્યા, એ વ્યાસે આને પુરુષોત્તમ નારાયણ કીધા. ત્યાં સુધી આધ્યાત્મિક રીતને એને કેવી સ્થિતિ હશે? આ પ્રશ્ન અસ્તાને જ તમે હાકા ના રાખો કે આપણે સ્વામિનારાયણ છીએ તો મૂળ પુરુષ નથી થવું, મૂળ પુરુષ થઈ શકીએ એમ નથી. એ વાત નોકી અરે બરોબર છે બાપા, હાઉ કેન વી ગીતામાં પાઈ નથી, ખોટ ફાટલું મેં ટાઈપ કરી લીધી છે. સાહેબ કે બધા ફેશન માકડ મકડ થઈ ગયા છે, હે ખોટ ફાટલું ને ટાઈ લગાડી દીધા, ગીતામાં કઈ પાઈ નથી. કોક ના કપડા પહેરીને વરરાજા ત્રણ દી થવાય, પચકણી કોક ની હોય, સાપો કોક ની હોય, ઘરેણા કોક ની હોય, વરરાજા હોય પણ એકાદ દિવસ, બે દી પેલા, એક દી પછી, પછી લઈ જાય ચોળણી પાછો, ઘરડું લઈ જાય કે લઈ જાય, કલવા બોલવા શું ત્યાં તો પૂછે, કલવા આખી જાન ને પૂછે, આ ડોબા ને લઈ જાય, કલવો લ્યો, ઠંડુ પાણી લ્યો, પૂછે આ લલ્લું લઈને ચોથે દિવસે એને ઘરમાં કોઈ પાણી નથી દેવાનું. હે એમ સ્વામિનારાયણ સાંભળી અને એના સર્વોપરી ને સ્વતંત્ર મુખ્ય નો કહે તો કેટલાક છે. અને આ આપણા માટે નથી કીધું, એ સમજી લેવું જોઈએ ને. સ્વતંત્ર મુક્તની જે વાત કરી છે, નોટ ફોર અસ, એ બીજી હોય હોય. હલો, એના વિશે શ્લોક લખાણે છે ને કૃષ્ણ વિશે, એટલા પાંચ અવતાર થઈ જાય તોય ગાળો એવો. હલો, હજી તો આજે મહારાજે શિક્ષા પત્ર મળે કે જે સત્ય વચન બોલવે કરીને પોતાનો કોઈ પારકો દ્રોહ થાય એવું સત્ય વચન ન બોલવું, આમ મહારાજે કીધું અનુભવ કઈ રીતે બતાવે છે. એને એમ કીધું એવું સત્ય વચન ન બોલવું, ખોટું બોલવું એમ નથી કીધું. મહારાજ બોલ્યા છે કે અમારા સંબંધ કરીને તો આ મુક્તાન સ્વામી ને ભગવાન કહેવાય, એક નામ લીધું છે મહારાજ, મારા બધા સાધુ ને ભગવાન કેવું હોય એવું નથી કીધું. મારે કાઢના તો મગજમાંથી, અને જેને ઉપાસના અતિશય સમજતા નથી, પણ ક્યાંક ચોખા નાખવા વ્યા જશે, ક્યાંક ક્યાંક વ્યા જશે, ક્યાંક આવે એ બધું ભેગું ખીચડો થઈ જશે, ને પછી એવા કંટાળી જશે તો મૂકો લપા ન કરે. આ તો દુઃખ છે, એટલે સ્વામિનારાયણ ની ભક્તિ કર્યા કરીએ. હમણાં બધા પાસે 20-25 લાખ રૂપિયા ની મૂડી થઈ જાય તો કુંજા મંદિર આવો કે ના આવો, હે બોલાવ. રાજા હતો લંકા સોના ની
દ્વારકા સોનાની હતી એમ. કંગાલ નતા. પોતે શું એને કરી નાખ્યું એટલા પૂરતું તો રાખો કે ઓલા સુદામાં આખું સોનાને હવેલા કરી દે. પોરબંદર આખું સોનાનું કરી નાખ્યું. પોરબંદર ને સુદામાં પૂરી ગયા. આપણે કેટલી પૂનમ ભરી નાખી, કેટલા સમય કર્યા, જે ભાડાના મકાનમાં રહી છે. હે, સર્વોપરીની ઉપાસનાથી આ ફાયદો તો નથી જ થતો. હે, એટલે આ કહે છે બરોબર નથી. આ પાણી માં જ બધું જેમ તેમ લઈ લીધું છે. હે, આના કરતા સુદામાં થયા તો ઠીક હતું ને, કે સુદામાં એટલા મૂળ પુરુષ વાળા. હે, ક્યાં છો તમે બધા? વેરાડ્યું આવી રીતે લેવાના સ્વામિનારાયણ છે નહીં ને ઉત્તમ કહી દેવા છે એને સર્વોપરી કયો? એટલે મેં કીધું પહેલે દિવસે જયારે ચાલુ થયું ત્યારે કે સર્વોપરી કેવા માટે થઈને એની સર્વોપરી ભક્તિ ને સર્વોપરી સમજણ હોવી જોઈએ. આપણે એને જ અધિકાર છે સર્વોપરી કહેવાનો. ઉપાસક મારે સર્વોપરી. હરિભાઈ છે ને દુબળો ધામ માં ગયો બેઠો હતો. ઉપાસક મારે ભાઈ સર્વોપરી છે. હું ઉભો છું કામ આવી તો બધી રામ હનુમાનજી પાસે ઉભો છો. એમ નહીં કે હનુમાનજી ને દર્શન અનાદર કરવા માટે તો કીધું મેં હનુમાનજી અનાદર કરો. ઉભો જો આમ આમ એમ કીધું સર્વોપરી આમ ફરી જાય. વાંસો બતાડે છે સર્વોપરી રીતે ઉભો જાય. શબ્દાર્થ નહીં, વાચ્યાર્થ નહીં, લક્ષ્યાર્થ હોય, સ્વતંત્ર હોય. અરે જેને ઉપાસના અતિશય દ્રઢ હોય તો તે મૂળ પુરુષ જેવો પણ થાય ને સત્પુરુષ ના સંગે કરીને ધર્મ જ્ઞાનાદિક ને અતિ પક્વ કરે તો અક્ષર જેવા એકાંતિક ભક્ત પણ થાય. હવે આ વિશ્વાસ બેઠો હજુ ઓલા નથી થયા તો આ કેદી થશે? મૂળ પુરુષ જેવા નથી થયા તો આ કેદી થશે? હા થાય. તો પેલા ઉડવું થાય તો ખરા, વિનત થતા. કારણ કે નથી થતા, નજર સુદામામાં છે. કૃષ્ણમાં કેને જરૂર છે? સુદામો થઈ જાય તો ઘણું. આ જીવના સ્વભાવ ચટણા છે. દાળ હોય તો મારો મંડી દોડવા, હલો વાર્તા સોનાના તથા અંગ્રેજના મહેતાના દ્રષ્ટાંતે કરીને કરી. સોનાના તથા અંગ્રેજના મહેતાના દ્રષ્ટાંતે કરીને કરી તેમાં એમ જાણવું જે પુરુષોત્તમના જે એકાંતિક ભક્ત છે તે સોનાની પેઠે પૂર્વે કયા તેમ શ્રેષ્ઠ છે તથા અંગ્રેજના મહેતાની પેઠે શ્રેષ્ઠ છે. અંગ્રેજનો મહેતો હોય તો શ્રેષ્ઠ છે. મોટા રાજા રાજવાડા નમી જતો હતા કલેક્ટર ને પોલિટિકલ એજન્ટ છે. ગૌ બ્રાહ્મણ પ્રતિપાળક 900 ગામ નો ધણી એવું ભાવનગર ના રાજા ને કહેવાતો હતો. એ ઉભો રહી જતો અમદાવાદ માં પોલિટિકલ એજન્ટ માં. મેં તો કહેવાય સર માલકમ ગયા રાજકોટમાં, બધા રજવાડા ભેગા થઈને રાજકોટમાં આવ્યા હતા. મેં તો હતો આમ એના છે ઉપાસ. મહેતા જેવી ખુમારી નથી. કારણ કે ઓલા ને ઘોર ગોતી નાખી એમ છે કે આગો જાય આગો પાક થાય તો લઈ લે એમ છે. વાર્તા 53મી. સ્વામી મહારાજ.